કરિયાનું બરિયાનું લઈને આવી ત્યાં લેતી હતી એના પેલા સંસ્થા વાળા બાપડા જેટલા દયાદાન વાળા હશે કે આખો ટેમ્પો ભરીને ચકલાવન પાણી પીવડાવવાનું બધાને બધાને વેચતા ને પાછા બોલો તે મી વારી લઈ લીધું લેવું પડે આ મને જેટલી પાણી તરસ લાગે હું તો ચલો જાતે લઈ લઉં કોકડી જોડે માંગી લઉં આપડા મૂંગા પક્ષી મૂંગા જાનવરો ઈ થોડી કોઈ માંગા આ કોક ભરીને મૂક્યો તો આપડા એ ડબુક ડબુક કરીને પીવે આવી ગરમીનું પાણી તાણે આવું તો ફોન કરવું પડે આ છોકરા એક્ટિવા લઈને મેલ દીધું સાથે બોલો અપતા નહીં પૈસા ભરવા અપતો નહીં ભરાતો પૈસા જોદી લાવ નાના અમરા વચમાં ભૂતેરો આવ્યો તે બધી તમાકુ ઉડાઈ લઈ જો આટલી આટલી મજૂરી કરવા છતાં નાના થોડું એ ભેગું થતું નહીં બોલા શિખર હની પનોતી આવી છે ને કોઈ અમદાવાદ પરથી તેદાર વડિયારી ને કાઢી આવી ગયો છે વડિયારી ફેન તેદાર જીરું આવ્યું તો જીરું પટી ગયું નાના તેદાર મારા ગુદામાં 10,000 રૂપિયા પડી ગયા શિખર કુલ લઈ ગયું નાના શિખર હું થયું છા કોઈ અમદાવાદ પરથી નહીં બોલો અને કંટાળ્યા બાપા નથી તો નાના પનોતી ની કંટાળ્યા આવો બે હો તાનો હું હું ના બોલા તને હું કરા મંજીરામાં કરું કે મૂંગા પાણી પીવો પીવો પાણી આપડે શું ખર્ચા કરવાના સિવાય માટે પાણી પીવા નહીં ચકલો પાણી પાઉં કે બધો થાય કંકોળો હાથી કરું છું હાલ તો કોમ કર ને તારું હું તાગર જ્યાં રોજ હવે શીખરો નહીં શો ભરાવાનું છે એવું થાય એવું છે તમારે તાનો હું ચકલો ને પોણી પાવન કે જરા ને પોણી પાવન તારો હું આ વળી કનો ફોન આવે પાછો હલો એટલે વાઘુભાઈ પેલા પૈસા તમારે પેલા 20,000 લેવાના છે લઈ જજો મારે અત્યારે તમાકુ વેચી શકે લઈ જવાય પૈસા લઈ જજો તમારે કાશું 2-12 મહિનો જેવું થયું યાર સાચી વાત કીધું ખોટી વાત કીધું તું યાર ના ના તમે હાલ આવો લેજો મારી માની છોકરા હજી ચકલું પોણી પીવાય નહીં ખરી પોણી મેલ્યું છે એમાં તો આટલું કોમ થઈ ગયું અરે ખરેખર સેવાનું કોમ કે સેવાનું કોમ જેવું થયું છે તરત ફોન આવી ગયો આ ભરાઈ તરત ફોન આવી ગયો બોલો મને લાગે છે ભગવાન સાંભળું તો છે પુણ્ય કરવું છે વાતો હજી પોણી હજી ભરું પોણી તો મારી માની છોકરા ચકલા નું પેલું પોણી પાવાનું ભરાયું તરત પેલા નો ફોન આવ્યો 20,000 રૂપિયા લઈ જા નાની ઉંમરે મોટી ઉંમરે ઘેરા ગમે એટલું થોડું પૂનદાન કરવું પડે હું તો કહું થોડું કૂતરાને બિસ્કિટ ખવડાવો ના હોય તો પેલું ચકલાનો લોટ નાખો પેલું ચકલા નહીં કીડીને લોટ નાખો ચકલાને દાણા નાખો આવું બધું તમે થોડું પૂન કરો ને હવાર ઉઠીને તો તમે આખો દિવસ હારો જાય
તારા પગ દબાવવાનું કે તે પગ દબાવવા તૈયાર છું બેસા પાણી હું પી દઉં ઈ તો મને પાપ લાગે પણ હું બેસા પાણી પી દઉં બેસા પાણી પી દો અને પેલો એક લાલિયો કૂતરો તો હોય ને આપણો તે ચેદાન ભૂ એને થોડી બિસ્કિટ બિસ્કિટ એવું નાખી દે પાપા રામ 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 ટ્રેક્ટર આઈ ગયું ટ્રેક્ટર એક્ટિવા ના હપ્તા ભરાઈ ગયા મને માથું સરતું તું એમ મટી ગયું શરીર એકદમ તંદુરસ્ત થઈ ગયું પગોમાં વાળ તો કમ્પ્લીટ થઈ ગયો માથું સર સર કરતું એમ મટી ગયું શરીર એકદમ મજબૂત થઈ ગયું દલાલી થઈ ગઈ ભાઈ ખેતર માં સારું પાકો માંડ્યું અને હવે આ બાપડા ચકલો ને શીરીઓ ને બાપડો ને ખાવું પડે કા તારે દાવો દલાલી થઈ જાય પૂર્ણ કરવા દે બસ હવે તો પૂર્ણ જ કરું જિંદગી સુધી મરું ના ત્યાં સુધી બસ હવે ઘેર દવા દે ઠંડુ પાણી પીયા ફીજ લાયા કે આપડે ચકલા ને પાણી પાયા આપડે ઠંડુ પાણી પીએ એવું કે અને જે સુધરા હા હવાર પડો એટલે હવાર 7 વાગ્યા ઉઠીને તો પેલા તો સૂર્યનારાયણ ને પાણી નાખશે સૂર્યનારાયણ ને પાણી મૂકશે પછી ચકલા ને નાખશે અને બેહોન પાસે કીડીઓ લોટ ખવડાવશે જે ડોહો માર સુધરા છે ઈવન તો ઈવન તો મને પેલા જે સમાચાર આ મળ્યા ને એ આવો એટલે હું તો જાણ ડોહો આવે ને ઈવન કહું તે રાજી રાજી રેડ થઈ જશે કે છે એટલે તો આ હવે તાણ કે ડોહા અમારા હા હા આપણને મળે ખાતા નહી પણ અમે વેરાવરી છે અમે વેરાવરી છે એટલે નહીં અમારી હોટલ પા આ તો ખાબાઈ ની તો શું હોટલ પા મરસુ લાંબા પૈસા નતા શાક લાંબા પૈસા નતા એ દાડા તખો ભાઈ હાલતા અને હું વેરાવરી છે એટલે હું કા હોટલ તખાભાઈ ની કદી ઈથે ની હેડેવા ને તો એમ ના કે લ્યો સા પણ એ તો અમે હું છે સંજોગ આ તો જેવા હું તખા બગબગ કરશું યાર ભાઈ બે બે વાત કહું બે હોય એ છોકરો 45 વર્ષ છોકરા ને કન્યા નું ઠેકોણું પડી ગયું તો શાક લાંબા પૈસા નતા હું પૈસા હાલતો બીડીઓ પીવા પૈસા નતા મારા ભાઈ ની 25-25 બીડીઓ ખાલી કરી દેતો એ અને અત્યારે તો સુઈ વેરા વળી છે વાત આજ એ તો કોઈ ભૂઆ બુઆ પાસે કોઈ જોવડાઈ ગયા મને લાગે છે પેલા નહીં પેલા ભૂઓજી યુવાન બનતા લાગે ને આડી કન જેલો છે બરાબર વાત આજે ભેગું થવું પડશે સેવી રીતે વેરા વળી
કે જીએ ઈ બે તો ઓટો મારતા ઈ બધા જવું પડશે તારી તો મારા ઘણું હાલવાનું છે ઘણું ઘણું શાંતિ છે માતા દયા છે બધી વેરા વળી બરોબર વેરા વળી છે એમાં તો પાસે ના આવ્યા છીએ તાને એવું છે બોલો બોલો આ મગનજી કેતા હતા કે વળી પેલું હેતર ગોડી તે હોનું જર્યું જર્યું છે એમાં આવ્યા છીએ ના ભાઈ કશું હોનું મારા જેટલું દુઃખ તમને ખબર તા પછી બીડી પીતો ના પીતો 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 તી રૂપિયા લોટ લેવા જતો એ બધું મને યાદ બોલા હા શું બોલા મેં કોઈ નહીં વા પરાઈ લીએ એવું નહીં ભાઈ ડોશી નો પ્રતાપ સમ ડોશી નો પ્રતાપ એટલે પેલા તો હું શો ખરાબ મોળસ મન નો મેલો મોળસ કૂતરું બેઠો હોય તો હોટો મેલતો એવા થાશે અત્યારે હું ભક્તિ ની લાઈન માં આવી ગયો છું ચકલો નો પોણી પાઉ બરોબર ભેંસો નો પોણી ગાય ને સાર પૂરો શીરીઓ નો લોટ આ બધા પશુ પક્ષી ઉનાળા નો દિવસ ચાલે છે એટલે બધો ને બાપરો ને મૂંગા પાણી હું સેવા કરું છું એટલે માતાજી એ ભગવાન મારા પર કૃપા વરસાઈ ખોટું બોલા છે કોક લાભ થયો છે ખોટું બોલા છે ભાઈ ખોટું ભાઈ તાપા જી મારા લેવું હું છે વાત હાસી છે ભાઈ ની કે ભાઈ લેવું હું છે તમે મારી વાતો બ્રો તમે આ ધંધા છોડી જાઓ ખોટા એના કરતી આ ઉધારો છે ચકલો પોણી બોણી ના કરતી એ કરો સેવા નું કામ કરો હું કેવું ડોશી આમ જાઉં છું સેવા નું કામ કરો તાલે મજૂરી હમી કરવી પડે જમીન છોડ દેવા અબ્બાની એનો કામ પડે સેવા એક કરો ને કરો આમંત્રણ રાખવું છે જમણવાળો રાખો છો ઉંદેરા જમીન જોઈ ને આપડે સુખ શાંતિ તાપ આવું મજૂરી કરજો બીજું ભગવાન સારું કરો અને જરૂર હોય તો મારો નહી પાણી બધું પીવડાવીને અમારા ડોહા વાળી પેલા વિફરેલા હોય પછી ફોન કરે તો આ વસ્તુ સાચી છે થોડું તમે ફોન કરો વધારે નહી થોડું ફોન કરશો ને તો તમારા માટે બહુ સારું છે અને તમારી લાઈફ માં તમે હંમેશા ખુશ રહેશો અને ઉનાળો આવ્યો છે તો એના માટે ચકલા નહીં હું તો કોઈ પણ મૂંગા પ્રાણી પક્ષી જાનવર કોઈ પણ એક્સ વાય ઝેડ તમને દેખાય તો એને પાણી પાવો કારણ કે અત્યારે એને પણ તરસ લાગે છે આપણને લાગે છે આપણે તો જાતે લઈ લઈએ આપણે તો માંગી લઈએ કોની પાસે લેવાને માંગવા જાય એટલે એને તમે સામેથી એને પાણી પીવડાવો એટલે એની તરસ મીટશે તો ઉપરવાળો તમારી બી તરસ મીટાવશે તો હંમેશા આવું ધ્યાનમાં રાખીને ચાલજો અમારા વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કમેન્ટમાં લખો કે અમારા વિડીયો કેવા લાગે છે અને જેટલું બને એટલું શેર કરો જેથી કરીને અમારા જે બી શબ્દ છે બીજા લગીને પણ પહોંચી શકે 70 રૂપિયા બેસી મારવાનું છે ના બેસાય 70 રૂપિયા માં લે છોકરો હોય હા